નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકસત્તા સત્તા ખબર સામે આવી રહી છે સુરતથી રાજ્યના ગૃહમંત્રીના આદેશના પગલે સુરત પોલીસ કમિશનર દ્વારા ગેરકાયદેસર સ્પામાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આ દરોડામાં ચોંકાવનારી માહિતી આવી સામે જેને લઈ મોટા ખુલાસા થયા આ દરોડામાં એકસો સત્તાણું યુવતીઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરાઈ છે જેમાં બાવન યુવતીઓ વિદેશી છે તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે સમગ્ર ગુજરાતમાં સ્પાની યાડમાં ગોરખધંધા ચાલતા હતા ત્યારે આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આદેશ કરવામાં આવતા મોડે મોડે આખરે સુરત પોલીસ જાગી હતી અને શહેરના ચાલતા ગોરખધંધા પર લાલ આંખ કરીને કાર્યવાહી કરી છે ગેરકાયદેસર સ્પાની પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે સુરત પોલીસ દ્વારા મુહિમ શરૂ કરવામાં આવી હતી સુરત પોલીસ દ્વારા સ્પા અને હોટેલોમાં ડ્રાઇવ ચલાવવામાં આવી હતી સુરત શહેરના અલગ અલગ ઝોન વિસ્તારમાં અત્યાર સુધીમાં છસો જેટલા દરોડા પાડ્યા હોવાના ખુલાસા સામે આવ્યા છે સુરત પોલીસ કમિશનરે જ આ ખુલાસા કર્યા છે વધુ સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સોળ કેસ ટ્રાફિક એકસો ઇઠ્યાસી કેસ જાહેરનામા ભંગદા નોંધવામાં આવ્યા છે તેમજ સ્કૂલની આસપાસના અસામાજિક તત્વો પર કાર્યવાહી કરાઈ છે અને હોટેલમાં રેડ દરમિયાન પકડાયું છે વિદેશી નાગરિકોના સી ફોર્મ ઉપર કાર્યવાહી ના કરી હોય તેવા બાસઠ જેટલા કેસ કરાયા છે અને નેવું જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ છે વિદેશી નાગરિકોના સી ફોર્મ ઉપર કાર્યવાહી ન કરી હોય તેવા બાસઠ કેસ કરાયા છે અને નેવું આરોપીઓની ધરપકડ કરાઈ છે તેમજ સ્કૂલની આસપાસ હોય અથવા યુવાઓને આકર્ષીને એવો વેપાર થતો હોય અથવા અન્ય કોઈની સંડોવણી જણાઈ આવે તો પોલીસની શી ટીમ તેમજ પોલીસ અધિકારી ધ્યાન આપે છે મહત્વની વાત એ છે કે સુરત પોલીસે બે હજાર ત્રેવીસમાં સુડતાળીસ કેસ કર્યા હોવાનો ખુલાસો કર્યો છે એકસો એક આરોપીઓની ધરપકડ કરી છે એકસો સત્તાણું મહિલાઓને મુક્ત કરાઈ છે નોંધનીય બાબત એ છે કે મહિલાઓ વિદેશી હતી વધુમાં જણાવાયું કે યુવાધનનો ભવિષ્ય ન બગડે તે માટે સુરત પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે તેમજ કાયદાનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે દશેરાના દિવસે મેસેજ આપ્યો છે કે કોઈપણ પ્રકારની અસુરગીરી ચલાવવામાં નહીં આવે તેમજ સો નંબર પર કોલ કરીને ગેરકાયદેસર સ્પાની પ્રવૃત્તિ અંગે જણાવવા પણ લોકોને અપીલ કરવામાં આવી આ કેસોમાં ત્રણ ઇસમને પાસા હેઠળ કાર્યવાહી થઈ છે કેટલાક હોટેલના સ્પામાં અને ગેરકાયદેસર લોકોના લાયસન્સ પણ રદ કરવામાં આવ્યા છે સમગ્ર શહેરમાં પોલીસ રેડ કરી હોવાની વાતો સામે આવી રહી છે પોલીસે મોટી સંખ્યામાં યુવતીઓને પામાંથી મુક્ત કરાવી છે સાથે જ ગ્રાહકો અને સંચાલકોની પણ ધરપકડ કરવામાં આવી છે તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે આ ઝુંબેશ પહેલાં પણ વર્ષ બે હજાર ત્રેવીસમાં અત્યાર સુધી કુલ સુડતાલીસ કેસો આ પ્રકારના ઇમોરલ ટ્રાફિક હેઠળ કરવામાં આવ્યા છે જેમાં એકસો એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ચાલુ વર્ષ દરમિયાન કુલ એકસો સત્તાણું જેટલી મહિલાઓને આ ગેરકાયદેસર દેહવ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે ખાસ નોંધનીય બાબત આ છે કે આમાં બાવન મહિલાઓ વિદેશી પણ હતી એવી રીતે સુરત સિટી પોલીસે નક્કી કર્યું છે કે સુરત શહેરમાં કોઈપણ પ્રકારની અનૈતિક આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવી દેવામાં આવશે નહીં જેથી છોકરીઓના છોકરાઓના ભવિષ્ય બગડે નહીં અને આ લોકો આપણી સંસ્કૃતિ પ્રમાણે યોગ્ય રીતે સંસ્કાર સિંચન થાય અને પોતપોતાના જીવનને સુંદર બનાવવા માટે પ્રયાસરત રહે કાયદોની જે જોગવાઈઓ છે એના ભંગ કોઈ પણ કરશે તો એને સાથ સામે કડક હાથે પગલાં લેવામાં આવશે આ આંકડાઓ ઉપરથી આ સ્પષ્ટ થાય છે ભવિષ્યમાં પણ આ બાબતે પોલીસ સતત ફોકસ યાની ધ્યાન કેન્દ્રિત કરીને કામગીરી ચાલુ રાખશે હું ખાસ કરીને આ કહેવા માગું છું કે કોઈપણ પ્રકારની આસુરી શક્તિઓ અનૈતિક શક્તિઓ ગેરકાનૂની શક્તિઓ અસામાજિક શક્તિઓ અથવા પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં અશુભ ઉપર શુભના વિજય થશે અને પોલીસ આમાં સંપૂર્ણપણે નાગરિકોની મદદરૂપે કામગીરી કરતી રહેશે